તો આ બધી સામાન્ય જે બાબતો તમે ભૂલી જાઓ છો એ હોઈ શકે કે તમે જે મલ્ટીટાસ્કિંગ વારંવાર કરી રહ્યા છો એને આભારી હોય। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com માં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। તમારી આસપાસ અથવા તમને પણ મલ્ટીટાસ્કિંગ કરવાની આદત છે તો આ આદત તમને ભારે પડી શકે। કેવી રીતે? જોજો, ઘણીવાર તમે નાની નાની વસ્તુઓ ભૂલી જાઓ છો, જેમ કે ચશ્મા ક્યાં મુકાઈ ગયા, મોબાઈલ ફોન, ચાવી અચાનક મૂકીને ભૂલી જવું। તો આ બધી સામાન્ય જે બાબતો તમે ભૂલી જાઓ છો એ હોઈ શકે કે તમે જે મલ્ટીટાસ્કિંગ વારંવાર કરી રહ્યા છો એને આભારી હોય। કઈ રીતે? તો આજે આપણે સમગ્ર બાબત જાણીશું। ન્યુયોર્ક કોલંબિયામાં યુનિવર્સિટી ઇરવિન મેડિકલ સેન્ટરના ન્યુરોસાયકોલોજિસ્ટ એલિસ કાકાપોલાના જણાવ્યા અનુસાર, જ્યારે તમે લાંબા સમયથી જે વસ્તુઓ કરી રહ્યા છો અને તે ભૂલી જવાનું શરૂ કરો છો તો મગજની સંબંધિત ગંભીર સમસ્યાઓનો સંકેત હોઈ શકે। કેવી રીતે? તો હતાશા અને ચિંતા, આ તો આપણા સૌથી મોટા દુશ્મન છે, બરાબર ને? તો હતાશા અને ચિંતામાં સતત રહેવાથી શરીર કોષોને નષ્ટ કરતા હોર્મોન્સ છોડશે। હવે આનાથી શું થશે? એ સીધું મગજની સંકલન કરવાની ક્ષમતાને અસર પહોંચશે, એટલે આનાથી તમારી યાદ શક્તિ ઓછી થઈ જશે। હવે ઊંઘ ન આવવાની બીમારી પણ આને જ લાગુ પડે છે। હવે સૌથી નવાઈની વાત તો એ છે કે સાંભળવાને સમસ્યામાં પણ મગજ વસ્તુઓને સાંભળવા અને સમજવા માટે મોટા ભાગની મહેનત કરશે, જે પણ યાદ શક્તિને અસર કરશે। હવે જ્યારે પણ તમે વધારે પડતા કાર્ય કરવા માંડો છો તો કોઈ પણ કાર્ય દરમિયાન જ્યારે ધ્યાન અને નિયંત્રણને લાગુ પડતા મગજના નેટવર્ક પર કામ કરશે। હવે આ જે નેટવર્ક્સ છે તેમાં મલ્ટીટાસ્કિંગમાં વિક્ષેપિત થશે। હવે આનાથી શું થશે? એ સીધી જ તમારી મેમરીને અસર કરશે કે જે તમને નુકસાન પહોંચાડી શકે છે। હવે આપણે ઘણી વાર કેટલી બધી જાતની દવાઓ લઈ લઈએ છીએ, હવે આ પણ ખોટું છે। કેટલીક દવાઓ ચિંતા, કોલેસ્ટ્રોલ, દુખાવો, બ્લડ પ્રેશર, ઊંઘ, હવે આ બધું અમુક પ્રકારની દવાઓ જ્યારે તમે લો છો તો એ તમારા મગજના ચેતાપ્રેષકોને અવરોધશે અને મગજની પ્રક્રિયાને પણ ધીમી અસર કરશે। હવે જ્યારે તમે કોઈ પણ જાતનો ખોરાક લો અને એની અંદર પોષણની કમી હોય તો આ પણ ખોટું છે। હવે જ્યારે પણ તમે કોઈ પણ ખોરાક લો છો અને એની અંદર પોષણનો અભાવ હશે તો એ પણ તમને નુકસાન કરશે। આહારમાં પોષણનો અભાવ ન્યુરોન્સને નુકસાન પહોંચાડશે, એટલા માટે તમારે પોષણયુક્ત આહાર લેવો જોઈએ, જેમ કે લીલા પાંદડા શાકભાજી, ગ્રીન ટી। ટામેટામાં જોવા મળતો ફ્લેવોનોઇડ મગજની ક્ષમતાને વધારે છે। એટલે ઘણી વાર આપણને એવું થાય કે જ્યારે આપણે વધારે પડતા કામો કરીએ છીએ તો આ આપણા માટે ઘણી વાર નુકસાન સાબિત થઈ શકે। સ્લીપ મેડિસિન જર્નલના અભ્યાસમાં એવું પણ કહેવાયું છે કે જે લોકોની રાત્રે વારંવાર ઊંઘ ઉડી જશે તેઓમાં ધ્યાન, કામ કરવાની યાદશક્તિ, મગજના કાર્યમાં નોંધપાત્ર ક્ષતિઓ જોવા મળી શકે। એટલે જ કહેવાય છે કે ચિંતાઓને દૂર રાખવી, સતત તણાવને કારણે મગજની કોશિકાઓને નુકસાન પહોંચશે, એને માટે તમારે ભરપૂર ઊંઘ લેવી પણ જરૂરી છે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।